ભિલોડા ગ્રામ પંચાયતની કામગીરી સામે આક્રોશ. ત્રિભુવન નગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ. ભિલોડા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે ત્રિભુવન નગર સોસાયટીમાં ઠેર ઠેર વરસાદી પાણી સતત ભરાયેલા રહેતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માખી મચ્છરોનો પણ ઉપદ્રવ રહેતો હોવાથી રોગચાળો ફેલાવાનો ભય રહે છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં ગ્રામ પંચાયત ઉણી ઉતરી ઉતરતા અને તરાવથી લઈ તપોવન વિદ્યામંદિર સુધીના મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓ અને તેમજ રોડની આજુબાજુ ઝાડી ઝાંખરા ઉગી નીકળતા અકસ્માતનો ભય પેદા થતો હોય છે. સ્ટ્રીટ લાઇટ, ગટર, અનેક એવી માંગણી કરવામાં આવી, કેટલીય તેમની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે તલાટીને આવેદનપત્ર આપી તંત્ર દ્વારા આ અંગે સ્તવરે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. ભિલોડા શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વિરામ લઈ લીધો છે, ત્યારે હજુ પણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા હોવાની બૂમરાડો ઉઠી રહી છે. ખાસ કરીને ત્રિભુવન નગર સોસાયટીની આજુબાજુ પાણી ભરાઈ રહેતા તેમજ તેમના વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા મિની તરાવડા સર્જાય છે. છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી આ વરસાદી પાણી ભરાયેલા રહેતા તેમજ તેમાં કચરો ભરાતા ગંદકીનું સામ્રાજ્ય સવાયું છે, જેના કારણે માખી મચ્છરોનો પણ ખૂબ જ ઉપદ્રવ રહે છે અને રોગચાળો ફેલાવાનો પણ ભય રહે છે. આથી આ વિસ્તારમાં રહેતા લોકો રોગચાળાનો ભોગ બને તે પહેલાં તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે તે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ના થાય ત્યાં સુધી પંપ મૂકી ઝડપથી પાણીનો નિકાલ કરવાની માંગ કરી હતી. શરીફ મંસૂરી, ZSTV, ભિલોડા. સેવા માટે અમને ખાસો વર્ષો ત્રિભુવન નગરમાં રહી ગયા છે. આવા અમે ત્રિભુવન નગરના રહેવાસી થઈ ગયા છે ને એમાં અમારી બધી સોસાયટીનો જે કૂવા છે, ટોયલેટનો કૂવો બધા ભરાઈ ચૂક્યા છે. એને બધી બહેનો તથા ભાઈઓને ટોયલેટ જવા માટે બહુ સમસ્યા છે. એમાં અમારે ગટર લાઇન રોડ ઉપર આપેલી છે, જેમાં પાઇપો આપેલી નથી. અમારે ચારે બાજુ આપણે ત્રિભુવન નગરમાં બધા પાણી ભરાઈ ચૂક્યા છે, જેમાં બધા મક્ખી માચ્છર ને સાપ સુધી રાત્રે ફરે છે. અમારા છોકરા ક્યાં ફરવા જાય કોઈ વ્યવસ્થા નથી, રોડ ઉપર હેડી નહીં શકતા એમાં. ને પછી આપણે લાઇટો બધી રાત્રે લાઇટો બંધ છે, કોઈ થાંભલા ઉપર જે બલ્બ છે એ રાત્રે ચાલુ થતા નથી. અહીંયાથી લઈને ઠેઠ સુધી કોઈ લાઇટ વ્યવસ્થા તો છે પણ લાઇટો ચાલતી નથી. અને અમને પાણીને લીધે બહુ કોરોનાનો ભય લાગે છે ને આખો દિવસ મક્ખી મચ્છર બહુ કોરોના, ચારે બાજુ પાણી પાણી છે ને કોરોનાનો ભય છે. જે છોકરા બીમાર થઈ જાય અમારા, અમારે ચારે બાજુ બધીની રોડ જે શેરીઓમાં જઈએ બધી શેરીઓમાં સડકો તૂટેલી, નામની સડકો બનેલી છે. બધા ખાડા ખાબોચિયા છે જેમાં પાણી ભરાઈ ગયા છે, જેમાં હેડાતું નથી. બધી બહેનો તથા ભાઈઓને, ગ્રામવાસીઓને, મારી સોસાયટીને બહુ તકલીફ પડે છે. હાથ જોડીને મારે ગ્રામજનોને ને તથા મારે પંચાયતને સભ્યને હાથ જોડીને વિનંતી કરું છું, અમારે ગટર લાઇનની વ્યવસ્થા કરો, જેમાં બધાને સુખ સુવિધા થાય ને ટોયલેટનો પાણી ને બાથરૂમનો પાણી ગટર લાઇનમાં જાય. ઘણા સમયથી ગંદકીનો પ્રભાવ વધી રહ્યો છે, આજુબાજુના ઝાડવા પણ રોડ પર આવી રહેલા છે અને લાઇટોની બહુ અછત બહુ ઊભી થઈ રહેલી છે. લાઇટના થાંભલા વરસાદના લીધે નમી પડેલ છે, તો બી કોઈ માણસ આવીને અહીંયા વ્યવસ્થા જોઈ શકે તેમ નહીં ગ્રામ પંચાયતમાંથી. અને ગંદકીના કારણે અમારા આજુબાજુના એરિયામાં ગંદકી અને બીમારી થવાની બહુ જ સંભાવના છે. અને ત્રિભુવન નગરમાં આવતા જે રસ્તાના આજુબાજુના વિસ્તારમાં આજુબાજુનો બહુ જ કચરો હોય છે, તો બી કોઈ માણસ આવીને એના પર ધ્યાન દેતું નહીં. ગ્રામ પંચાયતમાંથી કોઈ બી માણસ અહીંયા આવવા માટે તૈયાર નથી અને ગ્રામ પંચાયતના સભ્ય બી પોતે આવવા તૈયાર નથી, તો ગ્રામ પંચાયતના સરપંચ ક્યાંથી આવશે?